जय श्री कृष्ण वाली मित्रों, जय श्री कृष्ण विद्यार्थी मित्रों। बाळकों, आपणे गई काले प्रकरण चार पूर्ण कर्यु, बराबर। तो आजे आपणे प्रकरण पांच तरफ जाइए। प्रकरण पांच में शू छे? आकार अने भात। आकार एटले तमने ख्याल आवी जाए, बराबर। आकार के एटले तमने मगज में याद आवी जाए कि गोल, चौरस, त्रिकोण, लंबचौरस, एने शू कहेवाय? आकारो। अने भात એટલે કે ડિઝાઇન, જે આપણે આગળના ફર્સ્ટ પ્રકરણમાં પણ શીખ્યા હતા, અલગ અલગ ભાત પેટર્ન, બરાબર, ડિઝાઇન। તો એને લઈને જ આ પ્રકરણમાં ફરીથી આપણે શીખવાનું છે આકારો અને ભાત એટલે કે ડિઝાઇન, બરાબર। તો નીચે આપેલા ચિત્રનો આકારોમાં સૂચના મુજબ રંગ પૂરો। તો તમને સૂચના આપી છે, આ તમને અલગ અલગ ભાત પેટર્ન દેખાય છે, દેખાય છે, અને શું કહેવાય? त्रिकोण कहवाय। शू कहवाय? त्रिकोण। तो त्रिकोण में तमारे कयो रंग पूरवानो छे? लीलो। बाजू में छे अने कयो आकार कहवाय? चौरस। तो चौरस में कयो रंग पूरवानो छे? पीळो। आ कयो आकार छे? गोल। गोल में आपणे लाल रंग पूरवानो छे। अने आ छे लंब चौरस, एटले के लांबु चौरस, एने एमां कयो रंग पूरवानो छे? वादळी। तो बाळको, आपणे आ चार आकारो जोया। कया कया? त्रिकोण, चौरस, गोळ अने लंबगोळ, लंबचौरस। तो आ गोळने शू कहेवाय? वर्તુળ पण कहेवાય। શું કહેવાય? વર્તુળ। તો આપણે એ આકારો લઈને એક સરસ મજાનું અલગ અલગ આકારો લઈને આપણે એક ચિત્ર દોરવાનું છે, એક જોકર જેવું ચિત્ર, બરાબર। આ જુઓ, આ ગોળ છે, વર્તુળ છે, એની અંદર બે લંબચોરસ જેવી આંખો છે, વર્તુળમાં નાક છે, લંબચોરસમાં એનું મોં બતાવ્યું છે, ત્રિકોણમાં એની ટોપી, લંબચોરસ, બરાબર, લંબચોરસ પર એના હાથ જુઓ, ચોરસ અને લંબચોરસ ગોળમાં, ઓકે। એના શરીર પર ચોરસમાં આખું એનું શરીર છે, બે ત્રિકોણ, બે ચોરસ, લંબચોરસમાં પગ છે, ગોળમાં એના પંજા છે, ત્રિકોણ, બરાબર। તો આ રીતના અલગ અલગ આકારો લઈને એક સરસ મજાની આકૃતિ દોરી છે। તો આ આકૃતિ તમારે દોરવાની, બરાબર। આ આકારોને ધ્યાનમાં રાખીને તમારે સરસ મજાની એક ચિત્ર દોરવાનું છે, અને એની અંદર તમને જે આ અલગ અલગ કલર આપ્યા છે ને, ત્રિકોણમાં લીલો કલર કરવાનો, પછી ચોરસમાં પીળો કલર, ગોળમાં લાલ કલર અને લંબચોરસમાં વાદળી કલર, તો આ રીતના તમારે કલર પણ અંદર પૂરવાના રહેશે। ખ્યાલ આવ્યો? તો આટલું કામ તમારે કરવાનું છે। હવે આપણે આ આકારોની સમજ મેળવીએ। આપણે જે આકાર શીખ્યા, ત્રિકોણ, ચોરસ, ગોળ અને લંબચોરસ, વર્તુળ અને લંબચોરસ, તો હવે એને સમજીએ, એ શું છે, બરાબર। તો સમજ લખાવી છે તમને। ચિત્ર જુઓ, આકાર જુઓ, શાનું આકાર છે આ? દેખાય? ત્રિકોણ। શું કહેવાય આને? ત્રિકોણ। તો હવે શું લખેલું છે એ વાંચીએ। આ આકૃતિને ત્રિકોણ કહેવાય છે, એટલે કે આ આકૃતિ ત્રિકોણ કહેવાય છે। તેને ત્રણ બાજુઓ હોય, એને ત્રણ બાજુ, એટલે કે આ બતાવું, હા, એક જ મિનિટ, આ એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ, એને શું કહેવાય? બાજુઓ। એક, બે, ત્રણ, ત્રણ બાજુઓ તથા ત્રણ ખૂણાઓ હોય છે, અને ખૂણા કહેવાય આ એક, આ બે અને આ ત્રણ। આ ત્રણ ખૂણાઓ હોય છે તથા ત્રણ કિનારી હોય છે। કિનારી એટલે આપણે જ્યાંથી લીટી દોરી હોય ને, એને શું કહેવાય? કિનારી। આ એક, આ બે અને આ ત્રણ, અને શું કહેવાય? કિનારી, ધાર, બરાબર। તો એને કેટલી કિનારી હોય? ત્રણ કિનારી હોય। તો યાદ રાખવાનું કે આ આકૃતિને ત્રિકોણ કહેવાય, તેને ત્રણ બાજુ હોય, તેને ત્રણ ખૂણા હોય અને ત્રણ કિનારી હોય, બરાબર। આગળ જોઈએ, આ આકૃતિને ચોરસ કહેવાય। આ આકૃતિ દોરેલી છે, એને શું કહેવાય? ચોરસ।
તેને કુલ ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને ચાર કિનારીઓ હોય છે. એને શું હોય? ચાર બાજુઓ. આપણે ઉપર જોયું એ પ્રમાણે આ એક, બે, ત્રણ અને ચાર. અને શું કહેવાય? ચાર બાજુ, ચાર ખૂણા. આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો અને આ ચોથો ખૂણો. ચાર ખૂણા અને ચાર કિનારીઓ. કિનારી એટલે ધાર, લીટી. એક, બે, ત્રણ અને ચાર. ચાર કિનારીઓ હોય છે. તેની ચારેય બાજુઓની લંબાઈ સરખી હોય છે. એક સરખી માપની હોય, બધી એક સરખી માપની છે, બરાબર. એટલે એને શું કહેવાય? ચોરસ. તો ચોરસની ચારેય બાજુઓની લંબાઈ કેવી હોય? સરખી હોય છે. આગળ જોઈએ. આ આકૃતિને લંબચોરસ કહેવાય. જો આ આકૃતિ લંબચોરસ કહેવાય, ચોરસ કરતાં લાંબી, બરાબર, ને લંબચોરસ. તેને કુલ ચાર બાજુ હોય, એટલે કે આ એક, બે, ત્રણ, ચાર. ચાર બાજુ હોય, ચાર ખૂણા હોય. આ એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો, ચોથો ખૂણો. અને ચાર કિનારીઓ હોય, એક, બે, ત્રણ અને ચાર, બરાબર. એટલું ખ્યાલ આવી ગયો. પરંતુ તેની બે બાજુઓ અને બીજી બાજુઓ થોડીક લાંબી હોય છે. તેની બે બાજુ અને બીજી થોડી બાજુ કેવી હોય? એક બાજુ લાંબી હોય, આ બે બાજુ કેવી હોય? એની લાંબી હોય. અને બીજી બાજુઓ થોડીક ટૂંકી હોય છે. આ બાજુ જુઓ, આ થોડીક ટૂંકી હોય છે, આ લાંબી હોય છે અને આ ટૂંકી હોય છે. વળી તેની સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. આ સામસામેની બાજુઓના માપ સરખા હોય છે, બરાબર. આની પણ આ ને આનો માપ સરખો અને આ અને આનો માપ સરખો, તેથી તે ચોરસ કરતાં જુદો પડે છે. આ બાજુ અને આ બાજુના માપ સરખા હોય અને આ બાજુ અને આ બાજુના માપ સરખા હોય, ચારે ચારના માપ જો સરખા હોય તો ચોરસ થઈ જાય, બરાબર. એટલે ફક્ત આ બે કિનારી અને આ બે કિનારી એના માપ સરખા હોય છે, એટલે ચોરસ કરતાં અલગ, એટલે એને શું કહેવાય? લંબ ચોરસ. ત્યાર પછી જોઈએ, આ આકૃતિને વર્તુળ કહેવાય. આ ગોળ, એને શું કહેવાય? વર્તુળ. ગણિતની ભાષામાં વર્તુળ કહેવાય. તેને બાજુ, ખૂણા, કિનારી ન હોય. તેને કોઈ બાજુ નથી હોતી, કેમ કે તે ગોળમાં છે. તે કોઈ બાજુ કે ખૂણા કે એની કોઈ કિનારી હોતી નથી. આ આકૃતિને પંચકોણ કહેવાય. શું કહેવાય? પંચકોણ. કોણ એટલે ખૂણા, એને પાંચ, પંચ એટલે પાંચ અને કોણ એટલે ખૂણા, એટલે પાંચ ખૂણા. તો આપણે જોવાના, એક, બે, ત્રણ, ચાર ને પાંચ થયા ને. પાંચ ખૂણાઓ હોય, પાંચ બાજુઓ, એની પાંચ બાજુ છે. આ એક બાજુ, આ બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ ને પાંચમી બાજુ. અને પાંચ કિનારીઓ હોય, આ એક, આ બે, આ ત્રણ, ચાર અને પાંચ, બરાબર. તો આ રીતના ને શું કહેવાય? પંચકોણ કહેવાય. અને આ આકૃતિને ષટ્કોણ કહેવાય. ષટ એટલે છ અને કોણ એટલે ખૂણા, છ ખૂણા એટલે કે ષટ્કોણ. તો આ આકૃતિને ષટ્કોણ કહેવાય છે. ષટ્કોણને છ બાજુઓ હોય. કેટલા? છ બાજુ. એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી બાજુ, છઠ્ઠી બાજુ. છ બાજુઓ અને છ કિનારીઓ હોય. અને કિનારી કહેવાય એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, બરાબર. એને ખૂણા પણ હોય. જો આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, ચોથો ખૂણો, પાંચમો ખૂણો, છઠ્ઠો ખૂણો. પણ આમાં ખૂણો નથી લખ્યું, ફક્ત શું લખ્યું છે? બાજુઓ કહેવાય. શું બોલાય? બાજુ. આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ અને છ. તો છ બાજુ અને છ કિનારીઓ હોય છે. તો આ રીતના આજે આપણે આકારો જોયા, એની સમજ તમે મેળવી લીધી. હું તમને ફોટો પાડીને મોકલીશ, એ પ્રમાણે તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. ઓકે બાળકો, તો જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ વિડીયો લેસનની અંદર આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.